હવે આગળ વાત કરીએ તો દહેગામ તાલુકાના કરજોદરાના પેટાપરા એવા ચાપાપુરામાં ભરબપોરે ત્રણ મકાનના તારા તોડી તસ્કરો ફરાર. ગાંધીનગર જિલ્લાના દહેગામથી બાયડ જવાના મુખ્ય માર્ગ ઉપર કરજોદરા પહેલા ચાપાપુરા આવેલું છે ત્યાં મુખ્ય માર્ગ ઉપર રહેતા બળદેવસિંહ રામસિંહ ઝાલા, રાજસ્વંતસિંહ રામસિંહ ઝાલા અને વિક્રમસિંહ રૂમાલસિંહ ઝાલા આ ત્રણ ભાઈઓનો પરિવાર દેવકરણના મુવાડા પાસે આવેલા અર્જનજીના મુવાડા ખાતે બાબરીના પ્રસંગમાં ગયો હતો. તેવા સમયે તસ્કરોએ આ ત્રણેય મકાનના તારા તોડીને તિજોરી તોડીને અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ જવા પામ્યા હતા. તેમાં બળદેવસિંહના ઘરેથી 25,000 રોકડા, સોના ચાંદીની 27,000ની 3 લકી અને જસવંતસિંહના ઘરમાંથી 1 મોબાઈલ ફોનની ચોરી તેમજ વિક્રમસિંહના ઘરેથી 9,000 રોકડા, બુટ્ટી, મંગળસૂત્રની ચોરી કરીને તસ્કરો ભાગી જવા પામ્યા હતા. આમ ભરબપોરે ઘરમાં ચોરી થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. અગરસિંહ ચૌહાણ, જડેશ ટીવી, દહેગામ. મારું નામ બળદેવસિંહ રામસિંહ ઝાલા, ગામ ચોપાપુરા, કરજોદરા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર, પોસ્ટ કરજોદરા. અમે 7:30 વાગે 12 વાર ગયેલા દેવકરના અર્જનજીના મુવાડા. બપોરે 1-1.5 વાગે અમે ઘરે આવ્યા તો બે મકાનનો તારા તૂટી ગયેલો હતો અને અમારા આવ્યા પહેલાં 50-60 માણસો હાજર હતી. સરપંચ આવ્યા, સરપંચને પોલીસને ફોન કરે, ગાડી આવી, 3-4 ગાડી આવી. જે કરવાનું તે કાર્યવાહી કરી જયા છે. તમે પાસે લખ્યા, કોર્ટે સમજ્યા, કોર્ટે કેસ લખાઈ દીધો. કુલ કેટલી રકમ હોય તમારે? 25,000 રોકડા જાય, 3 લકી, 1 સોનાની વેટી 70,000ની. બાજુમાંથી મારા ભાઈનો એક મોબાઈલ જોયો છે અને બધી તિજોરીને બે મગ તાળો તોડી નાખી, બે બે મકરનો તાળો તિજોરીને બે તોડી નાખી.